નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આજે મુદ્દાની વાતમાં વાત કરીશું ધ ગ્રેટ ગુજરાત પોલિટિકલ ડ્રામા વિશે. જી હા, દક્ષિણ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક આ એવી બેઠક છે કે જેની પર ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ પણ ચર્ચા થઈ રહી છે, અને તેની પાછળનું કારણ છે ત્યાંના ઉમેદવારો. વસાવા વર્સિસ વસાવા. જી હા, એક બાજુ છે મનસુખ વસાવા ભાજપ તરફથી, બીજી બાજુ છે આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવા. અને આ જે બંને બળિયાઓ છે ઘણા સમયથી લડતા આવ્યા છે. એક સમય એવો પણ આવ્યો હતો કે જેમણે જાહેરમાં ડિબેટ માટે એકબીજાને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. ખેર, એ વખતે તેમની ડિબેટ નહોતી થઈ શકી, પરંતુ હવે મતદાન પૂર્ણ થયા બાદ થોડી ક્ષણો માટે પણ બંને વચ્ચે ડિબેટ સર્જાઈ હતી. આમને સામને બંને આવી ગયા હતા. કોઈ એમ કહ્યું કે તારા જેવી તો અનેક ટોપી આવી ગઈ, કોઈ કેવું કહ્યું કે તમે તો બુટલેગરને સાથે લઈને ફરો છો, જે આંકડા રમત રમાડે છે તેને સાથે લો છો. તો સામે પક્ષે કહેવાયું કે તે તો દેશી દારૂની બોટલો વેચીને બંગલા બાંધી લીધા છે, ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપ કરવામાં આવે છે. તો સવાલ એ છે કે મતદાન પત્યા બાદ જ, ચૂંટણીનો માહોલ પત્યા બાદ જ કેમ આ જે બંને ઉમેદવારો છે મનસુખ વસાવા અને ચેતર વસાવા કેમ આ રાજકીય ડ્રામા કરી રહ્યા છે, કેમ તેમના નાટક પૂર્ણ થતા નથી, આખરે ખરા મુદ્દાઓ પર ચર્ચા કરવા તો આવતા નથી પરંતુ આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થતા હોય છે. આખા વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે મનસુખ વસાવાએ એક ટ્વીટ કર્યું હતું કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં જે ટીડીઓ હાજર છે તેને ચેતર વસાવા ધમકાવી રહ્યા છે, એટલા માટે જ તાલુકા પંચાયતના તમામ સભ્યો ત્યાં પહોંચો, હું પણ ત્યાં પહોંચું છું. મનસુખ વસાવા ત્યાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચી જાય છે અને તેની સાથે સાથે ચેતર વસાવા પણ પોતાના સમર્થકો સાથે પહોંચે છે અને જાહેરમાં તું તું મેમે થાય છે, જેનો વિડીયો આખા ગુજરાતે જોયો છે. જોકે આ જે ટાઈમિંગ છે તેને લઈ સવાલ થઈ રહ્યો છે કે આખરે શું કોઈની રાજનીતિક જમીન છે, શું તે ખસકી રહી છે, શું કોઈ ડર લાગી રહ્યો છે કે આખરે આ જે પડકારો આ બેઠક પર આવી રહ્યા છે તેને લઈ આ હુંસાતુસી થઈ રહી છે, એટલા માટે જ આજે ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં વસાવા વર્સિસ વસાવા વિશે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. જી હા, ભરૂચ લોકસભા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ જ્યાં જોરદાર રાજનીતિક ઘમાસાણ મચ્યું છે. આ એવી બેઠક છે કે જેના પર ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તે પહેલાથી જ એવું કહેવાતું હતું કે ભલે 26 માંથી 26 બેઠકો ભાજપે કબજે કર્યો, પરંતુ આ બેઠક પર ખરાખરીની ટક્કર થવાની છે અને આજે પણ આ જે બંને ઉમેદવારો છે તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ જામેલું છે. અને હવે જે આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામેલું છે. મતદાન પૂર્ણ થયા પછી પણ જે રાજનીતિક યુદ્ધ કહેવાય હજી સુધી શમ્યું નથી. મનસુખ વસાવાએ ફરી એકવાર ચેતર વસાવા પર સંગીન આરોપ લગાવ્યા છે. ચેતર વસાવાએ પણ મનસુખ વસાવા પર મોટો આરોપ લગાવ્યો છે. પરિણામ પહેલા બંને જે નેતાઓ છે તે એકમેક પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તો ચેતર વસાવા વર્સિસ મનસુખ વસાવા ગઈકાલે આપણને જોવા મળ્યું હતું, તેની પાછળનું કારણ એ છે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ચેતર વસાવા જે તાલુકા વિકાસ અધિકારી છે તેમને ધમકાવે છે અને તેમને ત્યાંથી ભગાડી મૂક્યા હતા તેવું મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો. ચેતર વસાવા કહી રહ્યા છે કે જે 6 મહિના મારે ગેરહાજરીમાં જે કાર્યો થયા હતા તેની નોંધ લેવા માટે, તપાસ માટે, તે હું રિપોર્ટ લેવા માટે ત્યાં પહોંચ્યો હતો, જોકે મારી પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આપણે સૌ કોઈ જાણે છે કે ચેતર વસાવા કે જે એક વન કર્મી છે તેમને જ ધમકાવવા મામલે, હવામાં ફાયરિંગ કરવા મામલે 40 દિવસ સુધી જેલમાં જઈ આવ્યા છે અને ફરી એકવાર તેમના પર અધિકારીને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. તો આજ અંગે આખરે ચર્ચા કરીશું કે આખરે આટલી હુંસાતુસી કેમ થઈ રહી છે. પરિણામ આવવાની વાર છે, 4 જૂનના રોજ પરિણામ છે, છતાં પણ આ બંને ઉમેદવારો કેમ બાકડી રહ્યા છે. અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી જોડાઈ ગયા છે. સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે વશિષ્ઠ શુક્લ પણ અમારી સાથે જોડાયા છે. સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પરંતુ આપની પાસે ચર્ચા કરું તે પહેલા આખરે મનસુખ વસાવાએ શું કહ્યું હતું તે પહેલા સાંભળી લઈએ, કારણ કે તેમણે ઘણા બધા આક્ષેપ લગાવ્યા છે ચેતર વસાવા પર. સૌપ્રથમ સાંભળી લઈએ મનસુખભાઈને.
ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર સતત સાતમી વાર મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ યોજાયું છે. ત્યારે ગઈકાલે જે ઘટના બની છે, એક પોસ્ટ મૂકવામાં આવી હતી તેને લઈને દેડિયાપાડાની તાલુકા પંચાયત ઉપર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા જામ્યા હતા અને વિવાદનો મધપૂડો છંછેડાતો. સંપૂર્ણ પ્રકરણ શું છે, સંપૂર્ણ ઘટના કેવી રીતે બહાર આવેલી એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ મનસુખભાઈ વસાવા પાસેથી. મનસુખભાઈ, જે ગઈકાલની જે ઘટના છે આપને કેવી રીતે ખબર પડી ને આપણે તાલુકા પંચાયત ઉપર કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતની ધમકી આપવામાં આવી છે? હું ગઈકાલે ભરૂચ હતો અને ભરૂચ મને 3 વાગ્યાની આસપાસમાં જાણવા મળ્યું. તાલુકા પંચાયતમાંથી કર્મચારીએ મને માહિતી આપી કે તાલુકા પંચાયતમાં ચૈત્રભાઈ વસાવાયા હતા ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સોની સાથે એને કંઈક બાબતને બંધ કેબિનની અંદર માથાકૂટ થઈ છે અને એ જ્યારે આવ્યા ત્યારે અંદર ઓફિસ સ્ટાફના બધા લોકોને બહાર કાઢી મૂક્યા હતા અને બે વચ્ચે કઈ બાબતનો વિવાદ થયો એ હજુ કોઈને ખબર નથી. પણ TDO સોની આ ઘટના પછી ચૈત્ર વસાવાના ઓફિસમાં ગયા પછી એક ડરનો મારે ત્યાંથી એ ભાગી ગયા. આ બાબતની જાણ મને થતાં હું તરત જ ડેડિયાપાડા જવા નીકળ્યો કે તાત્કાલિક બધા તાલુકા પંચાયતના સભ્યોનો સંપર્ક ના થઈ શકે એટલે મેં પોસ્ટ મૂકી કે તાલુકા પંચાયતના સભ્યોની જાણ માટે કે હું આ ઘટના ઘટી છે ડેડિયાપાડા તાલુકામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને TDOની વચ્ચે અને આ પ્રકારનો માહોલ બગડ્યો છે તો હું ત્યાં આવું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડિયાપાડા ઓફિસે ઉપસ્થિત રહે અને હું ત્યાં પહોંચ્યો અને મારા તાલુકા પંચાયતના કેટલાક સભ્યો આવી શક્યા, કેટલાક નહોતા આવ્યા જેમને ખબર શકશે. અધિકારીઓ ડરના માહોલમાં કોઈ કામગીરી નથી કરી શકવાના અથવા તો એને શરણે જઈને ખોટું બધા કરવાના છે. તો આ બધી વાતો અમે ચર્ચા અમારી ચાલુ હતી ને એ દરમિયાન ચૈતર વસાવા ધારાસભ્યો 100-150ના ટોળા સાથે ત્યાં આવ્યાનો અમારા વિરુદ્ધમાં સુરતાત કરે, સરકાર વિરુદ્ધમાં બોલે, બેફામ બોલે અને બધી જૂની જૂની વાત ક્યાંક ને ક્યાંક બીજા વિસ્તારની પણ વાત કરે કે સરકાર તમારી ફેલ ગઈ છે. મેં કીધું ચૈતરભાઈ મુદ્દા પર આવો તો મને એમ કે તમે પોસ્ટ કેમ મૂકી? મેં પોસ્ટ એટલા માટે મૂકી તે TDO સાથે આ પ્રકારનું વર્તન કર્યું ને TDO તારા ડરથી ભાગી ગયો છે અને આ પ્રકારને જો માહોલ બગડે તો એ સરકાર માટે પણ સારું ના કહેવાય ને એટલા માટે હું આવ્યો છું. TDO કેમ ફરિયાદ કરતા ખબરાય છે? TDOએ ફરિયાદ કરી છે. TDO કાલે મને ખબર નહોતી પણ TDOને આજે મેં સંપર્ક કર્યો અને ગઈકાલે મોડી રાત્રે પણ મેં સંપર્ક કર્યો તો TDOએ ફરિયાદ કરી છે પોલીસમાં. હવે પોલીસનો તપાસનો વિષય છે અને ત્યાંના બધા જ લોકો TDOથી માંડીને બધા જ લોકો જાણે છે. ડેડિયાપાડા હોય, શાકબારાના બધા, નર્મદા જિલ્લાના બધા જ કર્મચારી અધિકારી બધા જાણતા હોય છે કે ચૈતર વખત એક જનૂની માણસ છે, ગમે તેને મારી દેશે. ફોરેસ્ટના બીટગાર્ડનો ફોરેસ્ટર ગરીબ માણસો હતા, આદિવાસી હતા, એમને એના ઘરે બોલાવીને સખત ઢોરમાર માર્યું, હવામાં ફાયરિંગ કર્યું. હવે હવા ધારાસભ્ય થઈને હવામાં ફાયરિંગ કરે તો આ વસ્તુ જોયા પછી બધા સ્વાભાવિક ડરે અને એ ઉપરાંત વચ્ચે GEBના કર્મચારીઓને પણ એને માર્યા હતા. PI સાથે 4 વર્ષ પહેલાં એને ફેટ પકડી હતી, PI સાથે ઘર્ષણ થયું હતું. એ ઉપરાંત ઘણા એવા જૂના એવા એની સામે ફરિયાદ થયેલી છે કે ગમે તેને મારી દેવું. તો આ પ્રકારનો જનૂની મગજનો માણસ છે, આ પ્રકારની ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલો વ્યક્તિ છે એટલે સ્વાભાવિક છે બધા અધિકારી એનાથી ડરે. તો આ ડરના માહોલમાંથી લોકોને કાઢવા માટે, કર્મચારીને કાઢવા માટે અમારા કેટલાક કાર્યકર્તા પણ સીધા સાધા સરળ કાર્યકર્તા એ પણ આ ગુંડા ટોળકીથી ડરે છે. કારણ કે ચૈતરભાઈ વસાવાએ અહીંયા એક પ્રકારના બધા એના સાથેના ગુંડાઓ જ ઊભા કર્યા છે તોફાની મગજમાં. કાલે તમે જો વિડીયોમાં તો જોજો, અમે બિલકુલ શાંતિથી સંયમથી ઊભા હતા પણ એમના જે માણસો અમારા વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરે, બેફામ સૂત્રોચ્ચાર કરે, કેટલાક ખોટા ખોટા આક્ષેપો અમારા જિલ્લા પંચાયતના સભ્ય એના પર ખોટા આક્ષેપો મૂકે. હવે માણસ છે કેટલું સહન કરે? તો આ જિલ્લા પંચાયતના સભ્ય જે ભોલે ભોલા ઉર્ફે એને આપણે શું ઇતિહાસ કહીએ છીએ, એ BTPમાં હતા ત્યારે સારા લાગ્યા, આજે ભાજપમાં આવ્યા ત્યારે એને ખરાબ લાગે છે. આ માનસિકતા એની સાથે હોય કે સારા, ભાજપમાં આવે એ ખરાબ અને એના માટે એટલું બેફામ બોલ્યા, મારે અહીંયા એ શબ્દો ના બોલી શકાય એ પ્રકારનો બીભત્સ પ્રકારનો એના માટે ધારાસભ્ય જાતે બોલ્યા છે. આ એને શોભતું નથી, ચૂંટાયેલો પ્રતિનિધિ છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે, વિધાનસભા લડેલો માણસ છે. તો તમે આ પ્રકારનું તમે છેલ્લી કક્ષાના શબ્દ બોલો એ જે બી હશે તે એ ત્યારે જે તમારી સાથે હતા ત્યારે સારો લાગ્યા અને હમણાં ભાજપમાં આવ્યા તો તમને ખરાબ લાગે છે. તો આ પ્રકારની એની વૃત્તિના કારણે, જનૂનતાના કારણે અમારા કાર્યકર્તા પણ ડરે છે અને અધિકારીઓ પણ ડરે છે. કર્મ
તો મનસુખભાઈનો પક્ષ સાંભળ્યો. ચેતર વસાવા પણ થોડીક ક્ષણોમાં અમારી સાથે જોડાશે, તેમનો પક્ષ પણ આપણે જાણીશું. પરંતુ જે રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરી લઈએ. વશિષજી, આપનું શું માનવું છે? કારણ કે ચૂંટણી પત્યા બાદ ઘણા બધા ઉમેદવારો વેકેશન મોડમાં જોવા મળ્યા, કેટલાક અન્ય રાજ્યમાં પ્રચાર કરવા જતા રહ્યા, કેટલાક લોકો ખેતી કરતા પણ જોવા મળ્યા. પણ મનસુખ વસાવા છે, કેમ ચેતર વસાવાને ભૂલી શકતા નથી? કેમ આટલા બધા આક્રમક છે ચેતર વસાવા માટે? મને એમ લાગે છે કે ભરૂચ લોકસભા મતવિસ્તારની વાત કરીએ તો આ જગ્યા ઉપર જ્યારે સાતમી ટર્મ માટે મનસુખભાઈ વસાવાને રિપીટ કરવામાં આવ્યા તો બ્રોડ સેન્સમાં જોઈએ તો હવે મનસુખભાઈએ આ ટર્મ પછી કંઈ મેળવવાનું બાકી રહેતું નથી અને ચેતરભાઈએ ગુમાવવા માટે ઘણું બધું છે. હવે આને થોડું ઇલાબરેટ કરીએ તો સાત વિધાનસભાને સમાવતી આ ભરૂચ લોકસભા બેઠક, જેમાં એકમાત્ર બેઠક ડેડિયાપાડા જે આમ આદમી પાર્ટીના ફાળે છે, તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ છે, તો આ જગ્યા ઉપર જે આદિવાસી મતદારો છે, આદિવાસીઓની સાથે જે વોટબેન્કનો જે ઇસ્યુ છે, એ બંને પક્ષ માટે સૌથી મોટું કન્સર્ન છે. અને અત્યારે જે રીતે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી સંયુક્ત ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર થાય છે ત્યારથી લઈને આજ દિન સુધીમાં જે રીતે તું તડાકની ભાષા વપરાઈ રહી છે, આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, એ જોતા એમ લાગે છે કે આ માત્ર ટ્રેલર છે. ખરું પિક્ચર 4 જૂન પછી ખબર પડશે. એ પાછળનું કારણ એ છે કે વનકર્મીને મારવાના આરોપસર ચૈતર વસાવાનો જેલવાસથી લઈને એમને ટિકિટ મળવી, એમનો પ્રચાર કરવો અને આ તમામ વસ્તુઓ જોતા મને એમ લાગી રહ્યું છે કે 4 જૂને જે પણ કોઈ પરિણામ આવશે ત્યારબાદ આ જે આક્ષેપો પ્રત્યાક્ષેપો છે એ મને એમ લાગે છે કે ખૂબ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી જશે. બિલકુલ હરીશભાઈ, આપનું શું માનવું છે? કાકા ભત્રીજો કેમ આટલું બધું લડી રહ્યા છે? મતદાન થઈ ગયું છે, પરિણામ હવે આવવાનું છે 4 જૂનના રોજ, પરંતુ અત્યારથી જ આટલી બધી ચકમક કેમ જરે છે બંને વચ્ચે? વિકાસભાઈ, અસ્તિત્વની લડાઈ, જ્યારે અસ્તિત્વની લડાઈ ઊભી થાય ત્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય. અને આખું ને આખું ઘમાસાણ આ વખતની લોકસભાનું તમે જુઓ તો એ ટ્રાઇબલ ક્ષેત્ર નું ઘમાસાણ છે. કારણ કે યુ હેવ અ થ્રી કેન્ડિડેટ, રાઈટ? એક છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપભાઈ, મનસુખભાઈ પોતે ભાજપમાંથી અને ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાંથી. હવે આવા સંજોગોની અંદર પ્રભુત્વની લડાઈ અત્યારે ચાલી રહી છે અને મનસુખભાઈ તો તમને ખબર છે કે મનસુખભાઈ આખા બોલા છે, એટલે અને ગમે ત્યાં એ જ્યારે પણ એમને આવો કંઈક મેસેજ મળે ત્યારે એ પહોંચી જતા હોય છે અને એમનું રિએક્શન પણ સ્ટ્રોંગ હોય છે, એનાથી આપણે બહુ પરિચિત છીએ. પરંતુ જે પ્રકાર ઇન્સિડન્ટ બને છે કે જેની અંદર ધારાસભ્ય અને સાંસદ સામસામે આવી જાય અને સામે તું તું મેમેની ખૂબ આકરી બોલાચાલી થાય, મીન્સ લોકોને ખૂબ દુઃખ થાય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારે જાહેરની અંદર ઝઘડા કરે, બેફામ વાણી વિલાસ થાય, સ્વાભાવિક રીતે રહેવાનું જ ને. આજે દાખલા તરીકે કોઈના પણ ક્ષેત્રની અંદર કોઈ ઉભરતો લીડર જયારે શરૂઆત કરે ઉભા થવાની રાજકીય રીતે, ત્યારે નેચરલી એ વસ્તુ તો ખરી જ, કારણ કે ડેડિયાપાડે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી નો પણ ગઢ રહી ચુક્યો છે. જયારે મોતીલાલ વસાવા ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, એ મિનિસ્ટર પણ હતા, અને પછી ત્યાંનું જે રાજકારણ છે એમાં જે અદલા બદલીનો જે માહોલ ઉભો થયો એમાં અલ્ટિમેટલી આમ આદમી પાર્ટીમાંથી, આમ તો જોવા જાવ તો બેઝિકલી આમ આદમી પાર્ટીનું સિમ્બોલ છે, પણ ચેતર વસાવા હું માનું છું કે પોતાની વ્યક્તિગત ઇમેજના આધારે એ ઘણું બધું ત્યાં એમણે પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે ડેડિયાપાડાની અંદર. અને એટલા માટે કે ભાઈ જયારે જે ગઢ એક જમાનામાં મનસુખભાઈ પાસે અને ભારતીય જનતા પાર્ટી પાસે હતો એની અંદર જયારે વિભાજન થઈ રહ્યું હોય ત્યારે નેચરલી એ સ્વાભાવિક છે કે એક્શન અને રિએક્શન આવે. પરંતુ આવું અપેક્ષિત નહોતું કે મનસુખભાઈનું પહોંચી જવું ત્યાં, મનસુખભાઈનું પહોંચી જવું એ સ્વાભાવિક હોય, પણ મનસુખભાઈ પહોંચી ગયા પછી તરત ચૈતરભાઈ પહોંચી જવું અને તૂતા મેમ કરવી, એ બહુ ઉચિત ન લાગ્યું. કારણ કે આવા બધા પ્રશ્નો જે છે એ અલ્ટિમેટલી લોકોની નજરમાં
એ રાજકારણનું ખથડતું સ્તર. બિલકુલ, આનો ફાયદો આવનારા ભવિષ્યમાં કોને મળશે તે આપણને જાણવા મળશે. આખરે ચેતર વસાવાએ પણ પોતાનો શું પક્ષ રાખ્યો છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટે તેમનો સંપર્ક કર્યો ને એક્સક્લુઝિવ ગુજરાત ફર્સ્ટ સાથે ચેતર વસાવાએ વાતચીત કરી છે, તે પણ સાંભળી લે. આખરે ચેતર વસાવા શું કહી રહ્યા છે? આપણી સાથે જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતરભાઈ વસાવા છે. ચૈતરભાઈ, જે પ્રકારે જે ઘટના ગઈકાલે બની છે, તમે એને કઈ રીતે જુઓ છો? સંપૂર્ણ ઘટના કઈ રીતે બની છે, ષડયંત્ર કઈ રીતે રચાયું છે, અને કઈ રીતે આ લોકોને ફરી આપને બાનમાં લેવાના પ્રયાસ થાય છે? તમે જોઈ શકો છો ચૂંટણીની આચારસંહિતા છે, છતાંય ગઈકાલે અમે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે સાહેબ, તમારા નામજોગ મનસુખભાઈ આ રીતની પોસ્ટ કરી છે અને પોતે ઉશ્કેરણીજનક કીધું છે કે બધા તાલુકા પંચાયત ભેગા થાવ, હું પણ નીકળી ગયો છું. અને ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક મનસુખભાઈ અને ભાજપના લોકો કંઈક રાંધી રહ્યા છે. જે મારી ગેરહાજરીમાં ગ્રાન્ટો વપરાયેલી છે તો એ ગ્રાઉન્ડ પર કામો નથી થયા ઘણી જગ્યાએ, તો એ બાબતને લઈને અમે એમની પર પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે. તો મનસુખભાઈને કેમ આનો કરંટ લાગ્યો છે અમને સમજાતું નથી. પણ જ્યારે પણ કંઈ ડેડિયાપાડાની વાત આવે તો મનસુખભાઈ આવું લઈને બેસે છે. પણ મનસુખભાઈને અમે કહેવા માંગીએ છીએ, ઝઘડિયામાં તમારા લોકો આટલું બધું ત્યાં કરે છે, ભરૂચમાં કરે છે, આટલા બધા ભ્રષ્ટાચારો થાય છે, ત્યાં તમે કેમ દોડી નથી જતા? અહીંયા તો અમે લોકોના પૈસા ક્યાં વપરાયેલા છે તે પૂછીએ છીએ. છતાંય મનસુખભાઈએ આવીને ગઈકાલે કલાક અહીંયા માહોલ ગરમ કર્યો હતો, આચારસંહિતાનો ભંગ કર્યો હતો, અને કલાક એમની ચેમ્બરમાં બેસીને ટીડીઓને દબાણ કરવામાં આવ્યું કે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ કરો. છતાંય ટીડીઓ બે હાથ જોડીને કીધું આવી કોઈ ઘટના નથી, સીસીટીવી કેમેરા લાગેલા છે. ચૈતરભાઈ, અત્યારે જે પ્રકારે મતદાન થયું છે, પ્રથમ વખત તમે એવા ઉમેદવાર છો કે કોઈ મનસુખ વસાવા જેવા વ્યક્તિને તમે સામે ટક્કર આપવાના છો, તમે કઈ રીતે જુઓ છો? જે પ્રકારે મતદારોએ સ્વયંભૂ મતદાન કરેલું છે એ મુજબ આપ કઈ રીતે આ ઘટનાને જુઓ છો? જે રીતના મતદાન થયું છે અને જે ડેડિયાપાડા ઝઘડિયા જે મારી વિધાનસભામાં મારા તરફથી જે મતદાન થયું છે એનાથી મનસુખભાઈ અને ભાજપના લોકો બોખલાઈ ગયા છે. હવે ડેડિયાપાડા તાલુકામાં શું છે તો મનસુખભાઈ તાબડતોડ અહીંયા દોડી આવે, અહીંયા આગ લાગે છે, વીજળીથી લોકો મરી જાય છે, અહીંયા એમની પોતાની શાળાઓમાં માસ્તરો નથી, મનસુખભાઈની શાળા અહીંયા ચાલે છે એમાં ઓરડા નથી, ત્યારે કોઈ દિવસે મનસુખભાઈ જોવા નથી આવ્યા. એટલે આ માટે હું કહેવા માગું છું કે જે કરોડોનો 6 મહિના દરમિયાન મારી ગેરહાજરીમાં કરોડોના બિલો બની ગયા છે, એ બિલો ક્યાંક ને ક્યાંક એ બિલોનો રેલો મનસુખભાઈ અને એમની નર્મદા જિલ્લાના કમલમ સુધી રેલો જવાનો છે. એટલે જ આ લોકો ગભરાઈ ગયા છે. એ પડદો પાડીને ઢાંકવા માટે મનસુખભાઈ ગઈકાલે 1 કલાક એમના ચેમ્બરમાં ટીડીઓના ચેમ્બરમાં પ્રયાસો કર્યા, પછી એને ડાયવર્ટ કરવા માટે ચૈતરભાઈ પર ખોટો કેસ કરવા માટે પીઆઈને પણ બોલાવી લેવામાં આવ્યા, ટીડીઓને તૈયાર કરવામાં આવ્યા, પણ ટીડીઓ બે હાથ જોડી નાહી ગયા છે. એટલે આવનાર દિવસોમાં પણ આવા ખોટા કેસો જે રીતના ભૂતકાળમાં કરાવ્યા હતા એવી રીતના જો મનસુખભાઈ કરાવશે તો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે. હવે ક્યારે અમે એમની હેરાનગતિ સહન નથી. ખાસ વાત કરે તો હજુ મતગણતરી બાકી છે અને મતગણતરી પહેલા જ આપને આવી રીતે મેસેજ મૂકીને હેરાનગતિ કરવી, એનું શું હોઈ શકે, કારણ શું હોઈ શકે? એક સાંસદ, પૂર્વ સાંસદ પોતાની પોસ્ટ મૂકે અને ઉશ્કેરણીજનક પોસ્ટ કે બધા તમે ત્યાં પહોંચી જાઓ, હું પણ પહોંચી રહ્યો છું, એટલે આ શું બતાવે છે? બોખલાહટ છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો રોપ જમાવવા માટે. પણ અહીંની જનતા હવે જાગી ગઈ છે. 4 તારીખે પણ રિઝલ્ટ આવશે, તે દિવસે પણ ચૈતર વસાવા ચૂંટાઈને આવવાના છે. અમે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા ખુલાસો કરો કે શું થયું છે, તો એમની સાથે બાજુમાં ઉભેલા બુટલેગર અમને ધમકી આપે કે અમારી સરકાર છે, અમે જે કરીએ તે. એટલે દારૂ વેચવાવાળા લોકો ધારાસભ્યને ધમકી આપે તો ક્યાં ચાલવાનું છે? એટલે અમે એટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે. અને આવનાર દિવસોમાં જો પોલીસ પણ એમના દબાવમાં આવીને ખોટી ફરિયાદો લેશે અમારા આગેવાનો કે અમારા પર ખોટી ફરિયાદો કરશે તો ડેડિયાપાડામાં ખૂબ મોટું જન આંદોલન થશે. ભાઈ, મનસુખભાઈ વસાવાએ એવો મેસેજ મૂકેલો કે ભાઈ ધાક ધમકી આપેલી છે તો બધા ભેગા થાવ, આપણે મનસુખભાઈની તરફેણમાંથી કેટલા લોકો ભેગા થયા હતા અને કેવું હતું? મનસુખભાઈની ચાલ, ચરિત્ર અને ચહેરો અહીંના લોકો જાણે છે. મનસુખભાઈને કહેવાથી કાલે કોઈ આવ્યું નથી, 25 આગેવાનો નહોતા, એમની સાથે 5 હતા, એ બી એમાંથી તો 2-3 તો બુટલેગર હતા. તો કહેવાનો મતલબ, હું તો ત્યાં તાલુકા પંચાયતમાં હતો, લોકોએ મેસેજ જોઈને બધા અહીંયા 1000થી પણ વધારે લોકો સમર્થકો રાતે ભેગા થઈ ગયા, બધાને મારે બે હાથ જોડીને વિનંતી કરીને ઘરે મોકલવું પડ્યું હતું. એટલે હવે જે ખોટી ફરિયાદો અને ખોટા આરોપો આક્ષેપો ચાલવાના નથી. મનસુખભાઈ જે કરી રહ્યા છે એ અહીંનો માહોલ બગાડવા માટે, અહીંની શાંતિ ડોળાવવા માટે અને મારું રાજકીય કદ ઘટને વેતરી નાખવા માટેના એમના પ્રયાસો છે. અમે પોલીસ સ્ટેશને પણ જાણજો અરજી આપી છે, આવનાર દિવસોમાં એમાં પણ કાર્યવાહી થાય, તપાસ થાય એ પણ અમે આગ્રહ રાખીએ છીએ.
તો ચેતર વસાવા કહી રહ્યા છે કે માહોલ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, મારું રાજકીય કદ નાનું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વશિષ્ઠજી, તમે જે જવાબ આપ્યો હતો તે અનુસાર કે આમાં ગુમાવવાનું ચેતર વસાવાને છે, પરંતુ જો બીજો પક્ષ જોઈએ તો આમાં ચેતર વસાવાને ગુમાવવાનું એટલા માટે નથી કારણ કે તેમની પાસે ધારાસભ્ય પદ તો છે જ, અને બીજી બાજુ મનસુખ વસાવાની વાત કરીએ તો 3 વર્ષ પહેલા તે રાજીનામું આપી ચૂક્યા હતા અને જે ભાજપનું સંગઠન છે ભરૂચ તેમાં પણ આંતરિક બળાપોતો છે જ. તો મનસુખ વસાવા માટે કોઈ કંઈ ખરાબ સમાચાર હોઈ શકે છે? નહીં નહીં વિકાસભાઈ, નહીં વિકાસભાઈ, મારું એમનું પોલિટિકલ કેરિયર માટેનું આ નિવેદન છે. હવે મનસુખભાઈએ આ ચૂંટણી પછી કશું જ મેળવવાનું રહેતું નથી ભારતીય જનતા પાર્ટી પાસે, જ્યારે કે ચેતર વસાવાની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે, જેથી કરીને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ચેતર વસાવાને ચારે તરફથી કોર્નર કરાઈ રહ્યા છે. કારણ કે દેડિયાપાડા વિધાનસભામાં ચારે બાજુથી જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, પરંતુ એમને તાક જે રીતે કોર્નર કરાઈ રહ્યા છે એનાથી એમનું ફ્રસ્ટ્રેશન છે. અને કદાચ આપે ચૈતર વસાવાની જે બાઇટ હતી તે એ ચૈતર વસાવાની બાઇટમાં પણ ચૈતર વસાવા બેકઅપ ધ માઇન્ડ એવું વિચારે છે કે રાજકીય કદ એમનું વેતરી નાખવાનું પણ પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, જેથી કરીને ગુમાવવાનું એમને છે. એને એટલે મારો જે કહેવાનો મતલબ છે એ એમની પોલિટિકલ કેરિયર માટેનો છે, બાકી બીજો કોઈ વિષય નથી. બિલકુલ હરીશભાઈ, આપનું શું આંકલન છે? ખરેખર આ પોતાના અસ્તિત્વની લડાઈ થઈ રહી છે કે ખરેખર તે આ બંને નેતાઓ છે કે લોકોના પ્રશ્નો માટે આગળ આવી રહ્યા છે, કે પછી એકબીજાની જે રાજનીતિક લીટી છે તે આગળ વધારવાનો લંબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? વિકાસભાઈ, તમે ભરૂચની અને ખાસ કરીને વાલિયા, ઝઘડિયા, ડેડિયાપાડા, નેત્રંગ આ બધા વિસ્તારનો ઇતિહાસ જુઓ તો સૌથી વધારે આદિવાસી લીડર તરીકે આખા ગુજરાતની અંદર આદિવાસીના મસીદા તરીકે કોણ ઉભો હતો? છોટુભાઈ વસાવા. આપને ખ્યાલ હશે, છોટુભાઈ વસાવા અનઇન્ટરપ્ટેડ કેટલીય ટર્મ સુધી ધારાસભ્યો રહ્યા અને એમનો આખો ગઢ એ લગભગ અકબંધ રહ્યો અને એમણે એમનું વર્ચસ્વ કોઈ પણ ભોગે ટકાવી રાખ્યું. પછી એ સારી રીતે હોય ખોટી રીતે હોય, પણ એમણે એમના કિલ્લાની અંદર કોઈને ઘૂસવાની તક એમના પિરિયડ દરમિયાન આપી નહોતી. કૌટુંબિક ક્લેશને કારણે એમાં જે ડિવિઝનો થયા, એમના છોકરાઓ એમની વિરુદ્ધની અંદર થયા અને એને કારણે એમનું આખું ને આખું જે કિલ્લો હતો એ ધ્વંસ થયો. એટલા માટે છોટુભાઈ જેવા દબંગ અને આદિવાસીના મસીહા તરીકે કેવી રીતના ઉપસી શકાય એની આ મથામણ છે. કારણ કે માત્ર દેડિયાપાડા પૂરતો સવાલ નથી, જ્યારે ચેતરભાઈ લીડર તરીકે ફોકસ થઈ રહ્યા છે, હિંમતથી આ પ્રકારે આગળ આવી રહ્યા છે, તો તેમની નજર માત્ર દેડિયાપાડા નથી, રાજકીય રીતે એમની નજર વાલિયા, ઝઘડિયા અને બીજા બધા ટ્રાઇબલ ક્ષેત્ર ઉપર પોતાનો પ્રભાવ અને અંકુશ ઉભો કરવાની છે. હવે પ્રશ્ન એ છે કે નંબર વન, મનસુખભાઈ નું એક કેરેક્ટર એવું છે કે ઇઝ અ ક્લીન ઇમેજ, બોલી જાણે છે, આક્રોશ એમનો વ્યક્ત કરે છે, પણ એમની છાપ એક સ્વચ્છ નેતા તરીકેની છે. અને એની સામે જ્યારે આવા આક્ષેપો ગંભીર થતા હોય ત્યારે ચોક્કસ જ લોકો પણ એને એક બીજી રીતે મૂલવે કે આ બધું ઘમાસાણ છે એને માટે. અને એટલા માટે મને એવું લાગે છે કે આગામી દિવસોની અંદર આ મથામણ, આ આક્ષેપોનો મારો અને એ હજુ વધશે. કારણ કે અત્યારે ચેતરભાઈની સામે ઓલરેડી 13 કેસો છે, ઇલેક્શન પહેલા તો અમુક કેસો થયા પણ એના પહેલાના પણ એમની સામેના કેસો છે. મનસુખભાઈની સામે એવા કોઈ કેસો ક્રિમિનલ કાઇન્ડના નથી કે જેમાં એમણે કોઈક આ પ્રકારના અપરાધો કર્યા હોય. બિલકુલ, એટલે રસપ્રદ, બધાની નજર ટ્રાઇબલ બેલ્ટ ઉપર છે. અને યસ, વોટિંગની જ્યાં સુધી વાત છે તો મતદાન ત્યાં ટ્રાઇબલ એરિયામાં વધ્યું છે, પરંતુ મને એવું લાગે છે કે જો હિસ્ટ્રી તમે જુઓ આખા ભરૂચ જિલ્લાની અને વોટિંગ પેટર્ન જુઓ, મતદાન ઓછું થયું છે આ બાજુ, ટ્રાઇબલ એરિયામાં વધારું થયું છે, પણ કટોકટીનો જંગ, એકદમ કટોકટીનો જંગ હશે ભરૂચની અંદર એવું માનતો એ નક્કી છે. વશિષ્ઠજી, 2019માં 73% મતદાન થયું હતું અને આ વખતે તો 69% મતદાન થયું, એટલે 4% મતદાન ઓછું થયું છે. શું જે 4% મતદાનની ટકાવારી ઓછી થઈ છે તેની આક્રમકતા બંને નેતાઓ વચ્ચે જોવા મળી રહી છે, કે પછી એક એક એવી જમીન તૈયાર થઈ રહી છે કે જે પરિણામ બહાર આવે ત્યારબાદ પછી તેનો ઉપયોગ કરાશે? વિકાસભાઈ, જે રીતે જોશી સાહેબે કીધું હું સંપૂર્ણપણે સહેમત છું. કારણ કે
અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવા એક ખૂબ જ મજબૂત આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થાય અને એમનું રાજકીય કદ વધે એ નિશ્ચિતપણે ચૈતર વસાવાની પોલિટિકલ કેરિયર માટે 100% ફાયદાકારક છે. પરંતુ આપે કીધું કે જે 2019 અને 2024ની વચ્ચેના જે મતદાનની જે ટકાવારી છે, પરંતુ ભરૂચ લોકસભા બેઠકની જે આખી પેટર્ન છે અને ત્યાં જે મતદારોનો જે ટ્રેન્ડ છે એ જોતા મને એમ લાગે છે કે ભલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે તમામે તમામ બેઠકોને 5 લાખની લીડથી વધારે જીતવાનું જે ટાર્ગેટ આપ્યું છે એ કદાચ એ ભરૂચ બેઠક ઉપર હું નથી માનતો કે એ કદાચ શક્ય બને અને કદાચ મનસુખ ભાઈને પણ એનો અંદેશો આવી જ ગયો છે. પરંતુ આ જગ્યા ઉપર જે કોઈ એવું માનતું હોય કે ભાઈ આમાં કોઈ મોટો ઉલટફેર થશે એવું હું આજની તારીખે નથી જોઈ રહ્યો. બિલકુલ હરીશભાઈ, આપનું શું આંકલન છે? ગઈકાલે જે ભરૂચમાં જે ભડકો સર્જાયો, બંને જે ઉમેદવારો આમને સામે આવી ગયા અને ટીડીઓ તરફથી ફરિયાદ પણ દાખલ થઈ છે, શું આ મામલો લાંબો ચાલશે કે પછી શમી જશે? આપને શું લાગી રહ્યું છે? કોઈ પણ યુવા નેતા જયારે રાજકારણની અંદર ઉભરતા હોય અને પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડતા હોય ત્યારે આ લાંબુ ચાલવાનું છે. કારણ કે જો કદ વધારવું હોય પોલિટિક્સમાં તો આના સિવાય વિકલ્પ છે નહીં. અને જેમ વશિષ્ઠ કીધું કે આખો બેલ્ટ ટ્રાઇબલ બેલ્ટ ઉપર ફોકસ કરવું છે અને મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ચૈતરભાઈ એ બહુ વિચારીને એમના સ્ટેપ્સ લઈ રહ્યા છે. વેધર હું કેટેગરીકલી કહું છું, વેધર આવતીકાલે આમ આદમી પાર્ટીમાં હશે કે નહીં હશે, આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ હશે કે નહીં હશે, ચૈતરભાઈ એ પોતાનું કદ નિશ્ચિત રીતે વ્યક્તિગત રીતે વધારવાની અંદર એમનું ધ્યાન ખૂબ વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરી રહ્યા અને એટલા માટે આવા વિવાદો જે છે એ હજુ પણ ચાલશે. એક મુદ્દે નહીં તો બીજા મુદ્દે, આ ક્ષેત્રની નહીં તો બીજા ક્ષેત્રની અંદર, એટલે મુદ્દાઓ ચાલશે. કારણ કે જયારે લોકોના પ્રશ્નો તમે ઉઠાવો ત્યારે ચોક્કસ આ ઘર્ષણ સત્તા પક્ષ અને વિપક્ષની અંદર થવાનું છે. એમાં કોણ કેટલું જોરથી આક્રમક રીતે એમનું પ્રેઝન્ટેશન કરે છે એવો એમનો પ્રયાસ રહીને, દાખલા તરીકે આજથી તમે જુઓ કે 8 મહિના પહેલા ચૈતરભાઈ કેટલા પ્રચલિત હતા. ચૈતરભાઈ ને આ ક્ષેત્રની અંદર ટૂંકમાં કેજરીવાલજી આવ્યા અને ત્યારથી એમના નામ આખા ગુજરાતની અંદર લોકો જાણતા થયા. હી ઇઝ અ પોપ્યુલર એમએલએ, ધેટ ઇઝ ઓકે. એમની વાકચટા, એમની બોલવાની અદા, એ બધા એમના પ્લસ પોઈન્ટ છે. અને સામે જ મનસુખભાઈ બીઈંગ અ ઓનેસ્ટ પર્સન અને 600 ટર્મ સુધી અવિરત પ્રમાણે જયારે બેટિંગ કરી રહ્યા છે ત્યારે એમ વશિષ્ઠભાઈ કીધું બરાબર છે કે મનસુખભાઈ હવે કઈ ગુમાવવાનું નથી. બરાબર છે, આમાં જે પણ મને એવું લાગે છે ચેતરભાઈ પણ ગુમાવવાનું નથી. આવા વિવાદો જો સર્જાય, આપણે ત્યાં જેટલા પણ નેતાઓ ઉભા થયા છે તો હિસ્ટ્રી જોઈ લો, નવનિર્માણ આંદોલન હોય કે અનામત આંદોલન હોય, બધા જ આવા કેસો, આક્ષેપબાજીઓ અને તુતુ મેમેમાંથી જ બધા લીડરો ઉભા થયા. બિલકુલ, એટલે કે કુલ મળીને જે આ જે ઉસાતુસી છે, તુતુ મેમે છે, આગળ પણ વધારે આપણને જોવા મળવાની છે તેવું લાગી રહ્યું છે. આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભરૂચની આ લોકસભા બેઠક કે જ્યાં વસાવા વર્સિસ વસાવાનો જંગ મતદાન બાદ પણ ચાલુ છે, જોવાનું રહેશે કે 4 જૂનના રોજ આખરે કયા વસાવા બાજી મારી જાય છે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.